ખોડલધામના સ્થાપક અને પટેલ સમાજના અગ્રણી એવા નરેશ પટેલનું આજે 56મું જન્મદિવસ છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્ય સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. ખોડલધામના સ્થાપક નરેશ પટેલનો આજે 56મું જન્મદિવસ. જન્મદિવસની ઉજવણીને લઈને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન, ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પનું કરાયું આયોજન. 5600 બ્લડ યુનિટ એકઠા કરવાનો ટાર્ગેટ કરાયો નક્કી. પર્યાવરણ બચાવવાના હેતુથી 60 વૃક્ષો વાવવામાં આવ્યા. સમાજમાં વૃક્ષો વાવવાની પણ લોકોને પ્રેરણા મળે. સમાજના આગેવાન હોય કે પછી વરિષ્ઠ નેતા, કેમ ન હોય કે પછી સ્વજનો પોતાના જન્મદિવસની ધામધૂમથી ઉજવણીઓ કરતા હોય છે, પરંતુ આજે પાટીદાર સમાજે લોકોથી વિપરીત ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોના કાળમાં થેલેસેમિયાના બાળકો હોય કે પછી અન્ય જીવલેણ રોગોથી પીડાતા લોકોને રક્તની જરૂર પડે. આ ઉપરાંત કોરોના કાળમાં તમામ રાજ્યોમાં રક્તની ખૂબ જ અછત જોવા મળે છે. આ અછતને પહોંચી વળવા પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલના જન્મ દિવસે ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેથી લોકોને મદદ પણ મળશે. સમગ્ર સૌરાષ્ટ્ર પટેલ ના આગેવાન અને કર્મનિષ્ઠ એવા શ્રી નરેશભાઈ પટેલના જન્મ 56મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ જગ્યાએ જ્યાં પાટીદારો વસે છે ત્યાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આજના દિવસે સમાજ દ્વારા નરેશભાઈને 56 વર્ષ પૂરા થાય એ નિમિત્તે 5600 બ્લડની બોટલો એકત્ર કરી અને સમાજમાં ઉપયોગી થાય એવી સૌ કાર્યકર્તાઓની ભાવના હતી. એ અનુસંધાને આજે ગુજરાતની અંદર જામનગર, જૂનાગઢ, સુરત, ભરૂચ, બરોડા એવા વિવિધ સ્થળો ઉપર બ્લડ ડોનેશન કેમ્પના આયોજન થયા છે. આપણા ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે 56મા જન્મદિવસ નિમિત્તે 56થી વધુ અહીંયા વૃક્ષો વાવી અને તેમના જન્મદિવસની ઉજવણી કરેલ છે. આ સાથે સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ નરોડા, ખોડલધામ સમિતિ અને ક્લીન નિકોલ ગ્રીન નિકોલ જે વિસ્તારને ગ્રીન કરવા માટે અહીંયા આપણે તૈયારી કરી રહ્યા છે, એ તમામ મિત્રો સાથે મળીને 56થી વધુ વૃક્ષોને અહીંયા વૃક્ષારોપણ કર્યું. જેના ભાગરૂપે નિકોલ ખાતે આવેલા કોડિયાર મંદિર ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતભરમાં આ આયોજન કરવામાં આવ્યું છે. નરેશ પટેલને 56 વર્ષ પૂર્ણ થતા 5600 બ્લડ યુનિટ એકઠા કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પર્યાવરણ બચાવવાના હેતુથી 60 વૃક્ષો પણ વાવવામાં આવ્યા હતા, જેથી સમાજમાં વૃક્ષો વાવવાની પણ લોકોને પ્રેરણા મળે. 56મો જન્મદિવસ ગુજરાતના અને ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા આદરણીય શ્રી નરેશભાઈ પટેલનો જન્મદિવસ ગુજરાતની અંદર 17 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ વૃક્ષારોપણનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ કેમ્પમાં 5600 જેટલી બોટલો કરતાં વધુ થશે અને નરેશભાઈ પટેલનું આરોગ્ય સરસ અને સુંદર રહે અને સમાજ માટે જે દેખ લીધી છે તેને અમે શુભેચ્છા પાઠવી. આજના નરેશભાઈ પટેલના 56મા જન્મદિવસ નિમિત્તે નરેશભાઈ પટેલનું આરોગ્ય અને તંદુરસ્તી સારી રહે એવી લેવા પટેલ સમાજ અમદાવાદ નિકોલોડા વતી શુભકામના આપું છું. ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા સિંહ સમાન અમારા વડીલ એવા નરેશભાઈ પટેલનું આરોગ્ય તંદુરસ્તી સારી રહે એવી શુભેચ્છાઓ. આજે આ દર વર્ષે 11 તારીખે નરેશભાઈના જન્મદિને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને અમદાવાદમાં બ્લડ ડોનેશન કેમ્પ ઉજવાય છે અને બહુ ધામધૂમથી ઉજવાય છે અને આ દિવસે માં ખોડલને યાદ કરીને મહાઆરતી આરતી પણ કરવામાં આવે છે અને જે બ્લડ ડોનેશનથી જેટલું ડોનેશન થાય છે એ વધારેમાં વધારે રાજકોટ અને જૂનાગઢમાં વધારે થાય છે, અહીંયા પણ એટલું જ થાય એ અપેક્ષા છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત તમામ સ્થળોએ આજે નરેશ પટેલના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં સમાજને પણ ઉપયોગી બને તેવું ઉમદા કાર્ય કરવામાં આવ્યું. સાથે તમામ સ્થળોએ તમામ કોરોનાના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું, જે સમાજને ચોક્કસ ઉપયોગી સાબિત થઈ અનેક લોકોને ઉપયોગી બનશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.